હળવદમાં આજે ખેડૂતોએ પાક વીમા મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહીને પાક વીમા મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવીને વીમાનું પ્રીમિયમ ભરવા છતાં પાક વીમો ન મળવા અંગે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ તકે પાલ આંબળિયારા અને રતનસિંહ ડોડિયાએ હાજર રહી પાક વીમા મુદ્દે સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી. હળવદમાં પાક વીમા મુદ્દે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્ર થઈને ગુજરાત કિસાન સંગઠનના નેજા હેઠળ મામલતદારને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે હળવદ તાલુકામાં મોટાભાગના ખેડૂતો અતિવૃષ્ટિ અને માવઠાના કારણે પાયમાલ થઈ ગયા હતા, જેમાં મગફળી અને કપાસના પાકને મોટે પાયે નુકસાન થયું હોય અને એનું વીમા કવચ મેળવ્યું હોવા છતાં આજ દિન સુધી ખેડૂતોને વીમાની રાતી પાય પણ મળી નથી. જો કે પાક વીમા કંપની પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઇનમાં બંધાયેલી છે, આમ છતાં પાક વીમા કંપનીઓ મનમાની ચલાવીને ખેડૂતોને અન્યાય કરી રહી છે. જો કે ખુલ્લેઆમ પાક વીમા કંપની ખેડૂતો સાથે અન્યાય કરી રહી હોવાનું દેખાય છે, છતાં સરકાર કેમ મૌન છે અને સરકારનું આવું વલણ તેમને શંકાના દાયરામાં લાવે છે? ત્યારે સરકાર ખેડૂતોનું ખરેખર હિત વિચારતી હોય તો તાકીદે ખેડૂતોને પાક વીમા મામલે યોગ્ય ન્યાય આપે તેવી માંગ કરી છે. મહેન્દ્ર મારુ સાથે સોમ ભરવાડ, ZS TV, હળવદ. ના નેજા હેઠળ આજરોજ હળવદ તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી આવી અને તેમને વીમા કંપની તરફથી જે નિયત સમય મર્યાદામાં રજૂઆત નથી એવી નોટિસો આપેલ છે, એ નોટિસોની નકલ રજૂ કરવા આવેલ છે. એ અને ના જે અગ્રણીઓએ જે રજૂઆત કરી તે મુજબ વીમા કંપની તરફથી સરકારના અધિકારીઓને ખોટા પાડવાની જે રજૂઆત છે એ બાબતે તાત્કાલિક કાર્યવાહી થવા એમની માગણી હતા. આ બાબતે જે રજૂ થયેલ નોટિસો અને આવેદનપત્ર અમે સરકારશ્રીમાં તાત્કાલિક મોકલી આપીશું અને ખેડૂતોના પ્રશ્ન અંગે સરકારશ્રીનું જે હકારાત્મક વલણ છે એ મુજબ જે વીમા કંપનીની કોઈ જે ક્ષતિ હશે એ બાબતે અમે